ગુજરાત સરકારની અંદર જે અમારા જિલ્લામાં ધારાસભ્યો હતા, આગેવાનો હતા, ગુજરાત સરકાર સાથે અમારી 3-4 વાર મિટિંગ અમે કરી ચૂક્યા છીએ, છતાં સરકાર અમારી વાત સાંભળતી નથી. અને રક્ષાબંધનના થોડા દિવસ અગાઉ પણ અમે સરકાર સાથે મંત્રણા કરી હતી અને એમણે કહ્યું હતું કે અમે 4 દિવસની અંદર તમને રિપ્લાય આપીશું, પણ હજી સુધી અમારી વાત સાંભળતી નથી. અને સચિવાલય આગળ અમે એમને રજૂઆત કરવા જઈએ છીએ તોય અમને ગેટની અંદર જ જવા દેતા નથી અને ગેટની બહારથી જ અમને નીકાળી દેવામાં આવે છે, તેથી સરકાર અમારી વાત સાંભળતી નથી. એટલે તો બહેનોને 9-9 દિવસથી અહીંયા રસ્તા ઉપર બેસવું પડે છે અને ન્યાય માટે ભીખ માંગવી પડે છે. જ્યારે એમને વોટ લેવા, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કેમ ઘરે ઘરે ભીખ માંગે છે વોટના નામની, અને અત્યારે બહેનોને એમની દીકરીઓને આજે સરકાર કહે છે કે સંવેદનશીલ સરકાર. ક્યાં છે સંવેદનશીલ સરકાર? આ માઇક આંગલી સરકાર સામે અમારી દીકરીઓએ ભીખ માંગવું પડે છે અને હક માટે અમારે લડાઈ કરવી પડે છે. તો સરકારને એટલું જ કહેવું છે કે અમારી 2018-19ની જે એલઆરડીની ભરતી હતી એના નોટિફિકેશન પ્રમાણે અમારી 1578 જગ્યા ખાલી હતી, એની અંદર માત્ર 1193 દીકરીઓ પાસ થઈ છે અને 880 દીકરીઓને ઓર્ડર આપવામાં આવ્યા છે. જે 313 દીકરીઓ પાસ થયેલી ફાઇનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને અત્યારે રોડ ઉપર બેસવું પડે છે, તો એ સરકારને શરમ નથી આવતી? આ દીકરીઓ ભૂખી અને તરસે અહીંયા મરી જશે અને કંઈ બી થશે તો એ સરકાર ઉપર જ જવાબદારી રહેશે. અમને કંઈ પણ થશે તો સરકારની જવાબદારી અહીંયા રહેશે અને અમારે ઉપવાસ ઉપર પણ ઉતરવું પડશે, આત્મવિલોપન કરવું પડશે. તો અમે રસ્તા ઉપર કરીશું અને અહીંયા જ મરી જઈશું. બાકી અમે અમારો હક માટે કંઈ પણ કરવા તૈયાર છીએ.